ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે રેલવે પ્રશાસન પર ગાળિયો કસ્યો છે. તેમણે શુક્રવારે મુંબઈમાં થયેલ ભાગદોડમાં 23 યાત્રીઓના મોત બાદ યાત્રીઓની સલામતીને પ્રાથમિકતા આપી છે, જેના માટે સુરક્ષિત ઉપાયોની શૃંખલાની ઘોષણા કરી છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જમ્મુ કાશ્મીરને પૂરી રીતે ભારતમાં સામેલ કરવા માટે બંધારણમાં સંશોધન કરવા પર મૂક્યો ભાર. આર્ટિકલ 370 અંતર્ગત રાજ્યને વિશેષ દરજ્જો મળ્યો છે, જેને હટાવવાની ઉગ્ર માંગણીની વચ્ચે તેમણે આ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને આગ્રહ કર્યો છે કે તે એક ઉત્કૃષ્ટ સમાજ બનાવવા માટે ભગવાન રામના જીવનના આદર્શોને અપનાવે. શનિવારે સમગ્ર દેશમાં ખૂબ ઉત્સાહની સાથે દશેરા મનાવવામાં આવ્યો. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદે 5 રાજ્યો તામિલનાડુ, આસામ, બિહાર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ માટે એક નવા ગવર્નર અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. રાજકીય સંકટનો સામનો કરી રહેલ તામિલનાડુને એક વર્ષમાં પોતાના પહેલા ફૂલ ટાઈમ ગવર્નર મળ્યા છે. મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને એલઈટીના સંસ્થાપક હાફિઝ સઈદે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફને 10 કરોડ રૂપિયાના માનહાનિના દાવાની નોટિસ મોકલી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ન્યૂયોર્કમાં એશિયા સોસાયટીના કાર્યક્રમમાં આસિફે હાફિઝને અમેરિકાનો ડાર્લિંગ કહ્યો હતો. કુવૈતમાં 15 ભારતીયોના મોતની સજાને આજીવન કારાવાસમાં ફેરવવામાં આવી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ ઉદારતા માટે કુવૈત સરકારનો આભાર વ્યક્ત કર્યો. જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન તરફ ખોદવામાં આવતી 14 ફીટ લાંબી સુરંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરંગમાં યુદ્ધના અનુરૂપ ભંડાર હતા, જે સશસ્ત્ર ઘૂસણખોરીની હાજરીના સંકેત આપે છે, જે ત્યાંથી નાસી ગયા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 2 ઘરેલુ દ્વિપક્ષીય સિરીઝ ન રમવા માટે BCCI પાસેથી 70 લાખ અમેરિકન ડોલરના વળતરની માંગણી કરી છે. આશા છે કે પાકિસ્તાન થોડા દિવસોમાં જ ICCની ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટીની સામે પોતાનો દાવો માંડશે. શનિવારે વરસાદ ખતમ થવાની સાથે ભારતમાં આ વર્ષે વરસાદ સરેરાશ નીચે અને પૂર્વાનુમાનથી ઓછો આંકવામાં આવ્યો છે. પાકનું વાવેતર થતા હોય એવા અમુક મધ્ય અને ઉત્તરી રાજ્યોમાં જરૂરત કરતા ઓછો વરસાદ વરસ્યો છે. વિવાદિત ટિપ્પણીના આધારે અભિનેત્રી કંગના રાનૌત અને અભિનેતા આદિત્ય પંચોલી હવે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. સિમરન ફિલ્મની આ અભિનેત્રીએ આદિત્યની સાથે પોતાના સંબંધો પર અનેક રહસ્યો ખોલ્યા છે, સાથે શારીરિક અને માનસિક પ્રતાડના સહન કર્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.